જીવ આખી પૃથ્વીનું રાજ પામે છે અને પામ્યો છતાં પણ ચિત્તને વિષયમાં જો લગાવે તો તે વિષય જ તેનું આખું રાજ ડૂબાડી દેશે. કેટલાયના રાજ વિષય વાસનાને લઈને ડૂબ્યા છે. નજર કરતા ઘણું ખરું આમ જ દેખાય છે. બળવાન ઇન્દ્રનું રાજ્ય પણ વિષયને લીધે જ કેટલી વાર નષ્ટ થયું છે. ઇન્દ્રનું પણ ગૌતમ પત્ની અહલ્યામાં ઇન્દ્ર મોયો તે શરીરે હજાર ભગ થયા અને એવો દુઃખી થયો અને રાજ્ય સિંહાસન ઉપર રાજા નહુષને બેહાડવો પડ્યો. હે, એ નહુષે પાછો ઇન્દ્રાણી મોયો ત્યાંથી અજગર થઈને હેઠો પડ્યો. ઇન્દ્રનું રાજ્ય વિષય હારું થઈને ગયું, નહુષને મળ્યું તો નહુષનું રાજ્ય વિષય હારું થઈને ગયું. આ દુનિયામાં કંઈક રાજાઓના રાજ્ય વિષયને માટે ગયા. કેટલી વાર નષ્ટ થયું કે તોય વિષય છૂટતા નથી, એ માર્ગેથી પાછું વળાતું નથી. વિષયોને ભોગવતા અનંત કલ્પ વીતી ગયા છે, અનંત કલ્પ વીતી ગયા છે. એ વિરાટ જેવા દેહ ધારીને પણ વિષય ભોગ્યા છે બાપા, વિરાટ થઈને પણ વિષય ભોગ્યા છે. વૈરાટની આરે તેનો કોઈ પાર આવે એમ જ નથી, કાંઈ ગણે ગણાય એમ નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ બધું બહુ જ ભોગ્યું છે, પણ હજી સુધી એ વિષય છૂટ્યા નથી, એનું ચિંતન બંધ થયું નથી, એનું આકર્ષણ દિલમાંથી નષ્ટ થયું નથી. આ ગજબની એક વાત છે. આને કહેવાય ભગવાનની માયાનું બળ. બધા કરતા વધારે પ્રીત થાય ત્યારે એ મૂર્તિ દેખાઈ જ આવે, આત્મામાં ભગવાન દેખાય. પણ સૌથી વધારે ભગવાન પ્રીત આ વિષયો થવા ક્યાં દેશે, વિષયમાં પ્રીત રહેશે ને એનું ચિંતન રહેશે. એટલે નથી ભગવાનમાં સૌથી વધારે પ્રીત થતી કે નથી, એક ભગવાનમાં ચિત રહેતું. વિષયની અતિ ભયંકરતાનું વર્ણન કર્યું ભગવાને.